निकली रहेशे। तो आ वच्चे शिक्षण बोर्ड द्वारा महत्वना समाचार अत्यारे सामे आवी रह्या छे, जेमां नवुं सत्र शुरू थता पहेला विद्यार्थीओनी निदान कसोटी योजाशे। आगळना धोरणमां प्रवेश पहेला कसोटी योजाशे, पाछला धोरणना लर्निंग लॉस जाणवा माटे आ निदान कसोटी योजावानी छे। धोरण 9, 10 अने 12ना विद्यार्थीओनी निदान कसोटी लेवाशे। बोर्ड द्वारा निदान कसोटीना प्रश्नपत्रो पण आपवामां आवशे। 10 થી 12 જુલાઈ દરમિયાન આ નિદાન કસોટી લેવાશે। ધોરણ 9, 10માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની કસોટી લેવાશે, જ્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની કસોટી યોજાશે। ધોરણ 12ના ગણિત, બાયોલોજી વિષયની નિદાનની કસોટી યોજાશે, તો ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં मूल तत्वों की कसोटी योजावानी छे। तो आ पहला पण जे शाळाना संचालको छे एमना द्वारा अंगेनी प्रस्ताव जे छे अथवा तो रजूआत जे छे सरकार समक्ष करवामां आवी हती के विद्यार्थीओनो मानसिक टेस्ट लेवा माटे अथवा तो शैक्षणिक टेस्ट लेवा माटे कसोटी लेवी जोईए, अने ए प्रकारे हवे सरकारे आ निर्णयने स्वीकार्यो होय एवुं लागी रह्युं छे, अने एने ज ध्यानमां राखीने आ मोटो निर्णय जे सामे आवी रह्यो छे। वधु माहिती साथे मारी साथे मारा संवाददाता कमल परमार जोडाई चुक्या छे फोन लाइन पर। कमल, घणा बधा लोकोए आ अंगे सरकार ने प्रस्ताव रजू कर्यो हतो के आवू कंईक थवू जोईए, कसोटी लेवावी जोईए, तमे आगला धोरण में जई रह्या छो ए पहला, तो ए अंगे हवे शिक्षण बोर्ड द्वारा महत्वनो निर्णय जाहिर करायो छे। बिल्कुल थी ध्रुवी, जणावी दो के शिक्षण बोर्ड द्वारा अगाउ पण जणावामां आव्युं हतुं के एक जे छे ब्रिज कोर्स तैयार करवामां आवशे, जेथी करीने मास प्रमोशन आपवामां आव्युं छे तेवा विद्यार्थीओने क्यांक जे पाछला वर्षमां जे भण्या छे अने ऑनलाइन भणे छे तो त्यां भूली ना जाय, परंतु हवे राज्य सरकार द्वारा महत्वनो निर्णय लेवामां आव्यो छे। शिक्षण बोर्ड द्वारा जे आ नवुं सत्र शरू थयुं छे अने तेना ज माटे पाछला वर्षोमां जे भण्या होय तेनी निदान कसोटी लेवामां आवशे, ज्यारे पण हवे ए लोको आगळना प्रवेश करशे। परंतु जे धोरण 9, 10 अने 12ना जे विद्यार्थीओ छे तेनी निदान कसोटी लेवामां आवशे। बोर्ड द्वारा जे आ कसोटीनुं आयोजन कर्युं छे ते 10 થી 12 જુલાઈ દરમિયાન લેવામાં આવશે, જેની અંદર ધોરણ 9 અને 10માં જે વિદ્યાર્થીઓ છે તે માટે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની નિદાન કસોટી યોજાશે, ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં આવે તો તેની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને બાયોલોજીની નિદાન કસોટી યોજાશે। તો સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેના તત્વો જે છે, નામના મૂળ તત્વો છે, વાણિજ્ય વ્યવસ્થા, જે આંકડાશાસ્ત્ર જેવા વિષય છે તેને એકમ કસોટી લેવામાં આવશે, જેથી કરીને તે લોકો જે અગાઉના ધોરણમાં ભણ્યા છે તો તેની અંદર તે લોકો કેટલું સમજી શક્યા છે, તેમને કયા પ્રકારનું ભણતર કરવામાં આવ્યું છે તે પણ આના ઉપરથી ખ્યાલ આવશે। જે ધ્રુવી ચોક્કસ કમલ, જે પ્રકારે હવે આ નિદાન કસોટીનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા, હવે આ ટેસ્ટ કયા પ્રકારની રહેશે, કારણ કે વાલીઓ સુધી આની પ્રોપર જાણકારી હજી નથી, પ્રોપર માહિતી નથી પહોંચે? બિલકુલ થી, જે રીતે આ કસોટીનું આયોજન કર્યું છે અને એની અંદર જે છે વિદ્યાર્થીઓને જે છે પ્રશ્નપત્ર આપવામાં આવશે અને ત્યારબાદ તેની અંદર જે ઉત્તરવહી જે છે તે વિદ્યાર્થીઓ પેપરમાં જે પૂછવામાં આવશે તે મુજબ આન્સર આપવામાં આવશે અને ત્યારબાદ જે છે આ નિદાન કસોટીનું જે છે પરિણામ જાહેર કરવામાં આવશે। જી કમલ, સમગ્ર માહિતી સાથે આપ અમારી સાથે જોડાયા છે, બદલ આપનો આભાર। તો શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ખાસ કરીને જે પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને સરકારે પણ પહેલા કહ્યું હતું કે આવું કંઈક કરવામાં આવશે, એ પ્રકારે હવે તમે નેક્સ્ટ સ્ટાન્ડર્ડની અંદર પ્રવેશ કરી રહ્યા છો, પહેલા નિદાન કસોટી તમામ બાળકોને લેવામાં આવશે।